નમસ્કાર, ગુડ મોર્નિંગ. નામાના મૂળ તત્વો એની અંદર આપણે ભાગ એકની અંદર પ્રકરણ પાંચ કયું છે? આપણે ભાગીદારનો પ્રવેશ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રકરણ ચારની અંદર થોડુંક આની અનુસંધાનની વસ્તુ આવી ગઈ છે, પરંતુ અહીંયા હું તમને બેઝિક સમજાવું કે ભાગીદારનો પ્રવેશ એટલે શું. હવે આપણે ધોરણ 12 શરૂ કર્યું ને, તો એની અંદર ભાગ એક છે ને, એ ભાગીદારને લગતો જ છે બધો. શરૂઆતથી તમે પહેલાં પ્રકરણથી જુઓ ને, તો પહેલાં ભાગીદારને આપણે શું જોયા? બે ખાતા તૈયાર કરવા કઈ રીતે, એટલે કે ભાગીદારની હિસાબી અસરો, ત્યાર પછી ભાગીદારીના વાર્ષિક હિસાબો, ત્યાર પછી એક ત્રીજું ચેપ્ટર આવી ગયું પાઘડીનું. પણ એ પાઘડી આપણે આ બે ચેપ્ટરની અંદર જ ખૂબ અગત્યની વસ્તુ છે, એટલા માટે એ ચેપ્ટર જોયું. ત્યાર પછી આપણે પુનર્ગઠન જોયું, બરાબર. પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારી પેઢીમાં થતો ફેરફાર, એને આપણે પુનર્ગઠન જોયું. અને ત્યાર પછી પ્રકરણ 5 છે ભાગીદારનો પ્રવેશ. તો આ શું છે? પુનર્ગઠનની વ્યાખ્યા યાદ કરીએ તો જુદા જુદા કારણોસર થતો ભાગીદારીમાં પ્રવેશ, બરાબર, સોરી ફેરફાર, બરાબર. તો પ્રવેશને લીધે ફેરફાર થઈ શકે, પછી આની પછીનું ચેપ્ટર છે નિવૃત્તિ, નિવૃત્તિને લીધે ફેરફાર થઈ શકે, અને છેલ્લું છે વિસર્જન. ત્યાં તો ફેરફારને કોઈ અવકાશ જ નથી, પણ અત્યારે આપણે માત્ર પ્રવેશના અનુસંધાનમાં વાત કરીએ. તો ભાગીદારને પ્રવેશ એટલે કોઈ કારણોસર ધંધાની અંદર, જો એના વિવિધ મુદ્દાઓ છે આપણે જોઈએ અને પછી હું તમને સમજાવું. તો જુઓ, આપણે પ્રાસ્તાવિક બાબત સમજ્યા કે કયા કારણોસર આપણે ભાગીદારને પ્રવેશ આપવાનો થાય, બરાબર. એના કારણોમાં એક પછી એક જોઈએ તો પહેલું છે વધુ મૂડીની જરૂરિયાત. આ પ્રથમ કારણ બને. આપણે ભાગીદારીનું પહેલું ચેપ્ટર યાદ હોય અને ભાગીદારીની વ્યાખ્યા યાદ હોય તો કે બે કરતાં વધુ વ્યક્તિઓ સાથે એકત્રિત થઈને કોઈ ધંધાની શરૂઆત કરે છે એને આપણે શું કહીએ છીએ? ભાગીદારી. હવે એક વ્યક્તિ તો ધંધો કરતી જ હતી, પણ એને બીજા ભાગીદારની જરૂર શા માટે પડી? તો કે એનું વર્તન અને વ્યવહાર અને વસ્તુની ગુણવત્તા બરાબર એટલી સરસ હતી કે એનો ધંધાનો વિસ્તાર થયો. ધંધાનો વિસ્તાર થાય એટલે સ્વાભાવિક છે, વ્યક્તિની જરૂર તો પડે, પણ વસ્તુઓ અંદર વસાવવા માટે, સામગ્રી માટે મૂડીની જરૂરિયાતે ઉદ્ભવે, અને એટલા માટે થઈને પણ બીજી વ્યક્તિને પોતાનો ભાગીદાર બનાવતી હોય છે. એટલે એકમને માત્ર એક વ્યક્તિ પણ ક્યારેક ક્યારેક વ્યક્તિ ઉપરાંત મૂડીની પણ જરૂરિયાત ઉદભવે છે, અને એટલા માટે થઈને એ નવી વ્યક્તિને ધંધામાં શું આપતી હોય છે? પ્રવેશ આપતી હોય છે. ત્યાર પછી છે વધુ સંચાલન શક્તિની, સંચાલકીય શક્તિની જરૂરિયાત. મૂડીની જરૂરિયાત તો ઉદભવે, સ્વાભાવિક છે. ક્યારેક ક્યારેક એવું બને કે વ્યક્તિ પાસે મૂડી છે, વ્યક્તિનો સમૂહે છે, પણ જોયું ને આપણે સંચાલન યોગ્ય રીતે ન થાય તો કોઈ કામ કરી શકીએ નહીં. તો ક્યારેક કોઈ વ્યક્તિ પાસે વિશિષ્ટ પ્રકારની આવડત હોય ને, એટલે કે ધંધાની અંદર વિશિષ્ટ સંચાલકીય શક્તિની જરૂરિયાત હોય ને, ત્યારે પણ આપણે નવા ભાગીદારને પ્રવેશ આપતા હોઈએ છીએ. ત્યાર પછી છે ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે. હવે સ્વાભાવિક છે કે એક એકમની અંદર જેટલા વ્યક્તિઓ ભાગીદાર તરીકે જરૂરિયાત હોય એટલી તો રહેવાની જ છે. હવે જો એમાં કોઈ એક વ્યક્તિ અચાનક નિવૃત્ત થાય, બરાબર, ઉંમરને લીધે નિવૃત્ત થાય, અથવા તો કોઈ બીમારીને લીધે નિવૃત્ત થાય, મગજ અસ્થિર થઈ જાય, બરાબર, અકસ્માત થાય અને હવે એ કામ કરવાને લાયક નથી રહેતો, આવા ઘણા કારણોસર જો નિવૃત્ત થાય અથવા તો અકસ્માતમાં મૃત્યુ પામે કે કુદરતી મૃત્યુ પામે, ત્યારે વ્યક્તિ છે એની ખોટ પૂરી કરવા માટે અથવા એની જગ્યા પૂરી કે સ્થાન પૂરી કરવા માટે આપણે ભાગીદારને શું આપવું પડે છે? પ્રવેશ આપવો પડે છે. ત્યાર પછી ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે. હવે ક્યારેક એવું બને કે આપણો ધંધાનો કોઈ એક કર્મચારી છે ને, એ બહુ નિષ્ણાંત અને એકદમ એનું કામ એટલું આપણા ધંધા માટે જરૂરી છે કે જો એ આપણે ધંધાને છોડીને જતો રહી ને આપણા એકમને, તો આપણને નુકસાન થાય. એટલા માટે એને આપણા કરતાં કોઈ વધુ બીજું એકમ વધારે પગાર આપી અને લઈ ન જાય, એટલા માટે આપણે ક્યારેક એને અમુક ટકાની ભાગીદારીથી અમુક ટકા નફામાં ભાગ આપી અને શું બનાવી લેતા હોઈએ છીએ? ભાગીદાર બનાવી લેતા હોઈએ છીએ. આ એક એનું કારણ છે. છેલ્લું છે ધંધાના જોખમોની વહેંચણી માટે. હવે ક્યારેક એવું બને કે ધંધાની અંદર કોઈ પણ
ધંધો છે, જોખમ તો રહેલા જ છે, બરાબર? તો આપણે કહીએ ને કે જેટલી વધુ વ્યક્તિ હશે એટલું ઓછું જોખમ આપણા ભાગમાં આવશે, બરાબર? તો અહીંયા ક્યારેક ક્યારેક માત્ર ધંધાના અમુક એવા જોખમી ધંધાઓ હોય એમાં જો વધુ વ્યક્તિઓ હોય તો સારી રીતે કામ થઈ શકતું હોય, એટલે થઈને પણ પ્રવેશ આપવામાં આવે છે. તો અહીંયા પ્રવેશ માટેના આટલા કારણો આપણે જોયા. ત્યાર પછી જો આની અંદર પ્રવેશની અંદર એક બાબત તમને કહી દો કે જ્યારે આપણે દાખલાની ગણતરી કરતા હશું ને ત્યારે અહીંયા આપણે પાઘડી મહત્ત્વનો મુદ્દો છે, અને એ પાઘડીની વહેંચણી કરવા માટે ત્યાગનું પ્રમાણ શોધવું પડે છે. એક જ જગ્યાએ ત્યાગના પ્રમાણની જરૂર પડે છે. ચોથા ચેપ્ટરની અંદર આપણે લાભનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધતા શીખી ગયા છીએ. અને બીજું એક કહી દઉં કે જ્યારે પ્રવેશ આપણે કરતા હશું ને ત્યારે ત્યાગના પ્રમાણને જ શોધવાનું છે, આની પછી જ્યારે નિવૃત્તિનું ચેપ્ટર કરશું ને ત્યારે લાભનું પ્રમાણ શોધવાનું છે. તો અહીંયા આ પ્રકરણ પૂરતું આપણે જે સ્વાધ્યાયના મોટા દાખલા ગણવાના છીએ એની અંદર તમારે નવો ભાગીદાર જે પાઘડીની રકમ લાવે છે અને આ પાઘડીની રકમ જૂના ભાગીદારોને આપવાની છે એના માટે ત્યાગનું પ્રમાણ શોધવું પડે. અને આ ચેપ્ટરની અંદર 8 એવી રીતો આપેલી છે, એ હું તમને અહીંયા બધી રીત લેતી નથી કારણ કે એ જ વસ્તુ બુકમાં છે અને એ આપણે ચોથા ચેપ્ટરની અંદર શીખી ગયા છીએ. માત્ર તમે એકવાર એ બધા જ દાખલા ટૂંકા ગણી જશો એટલે તમને એ શોધતા આવડી જશે, કારણ કે પ્રક્રિયા તો એ જ છે, નવું કાંઈ છે નહીં. દાખલો જ્યારે શરૂઆત થાય ત્યારે તમારે જોઈ લેવાનું કે એ 8માંથી કઈ પદ્ધતિ પ્રમાણે આપણે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. ત્યાર પછી અગત્યનો મુદ્દો છે આ ચેપ્ટરની અંદર, તો એ છે પાઘડીનો, બરાબર? હવે પાઘડીની હિસાબી અસરો તમારે અહીંયા કેટલી કેટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે પ્રવેશના દાખલાની ગણતરી કરતી વખતે, તો નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં ફેરફાર. આ મેં જેમ હમણાં સમજાવ્યું તમને કે અહીંયા જૂનું અને નવું બે પ્રમાણ આપેલું હોય એના આધારે તમારે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે પાઘડીની વહેંચણી કરવા માટે જ એ નવી પાઘડીની વહેંચણી કરવા માટે જ તમારે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે, બાકી બધી જ જગ્યાએ તમારે નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ ઉપયોગમાં લેવાનું છે. ક્યાંય તમારે નવું કે ત્યાગનું પ્રમાણ અન્ય જગ્યાએ ઉપયોગ કરવાનો નથી. નફા નુકસાનના નવા પ્રમાણ અને ત્યાગની ગણતરી, બરાબર? આ મેં તમને સમજાવ્યું. નવું પ્રમાણ તો તમે એમ કહેશો કે બે દાખલામાં આપેલું ન હોય, ના, ક્યારેક નથી આપેલું, બરાબર? ખાલી તમને નવા ભાગીદારનો ભાગ આપેલો છે, જૂના ભાગીદાર કેટલો ત્યાગ કરે છે ત્યાગ આપેલો છે. એના માટેની જ જે 8 રીત છે ને એ તમને હું કહું છું, એ રીત પ્રમાણે તમારે અહીંયા શું શોધવાનું છે, નવું પ્રમાણ કે ત્યાગનું પ્રમાણ. ત્યાર પછી અગત્યની બાબત મેં તમને કહ્યું, મુખ્ય મુદ્દો છે. જો બાકી જે હવાલાઓ આવશે ને આની અંદર અને જે આપણે ખાતા તૈયાર કરવાના છે ને એ વાર્ષિક હિસાબોથી નવું કાંઈ છે નહીં. વાર્ષિક હિસાબની અંદર આપણે પાક્કું સરવૈયું તૈયાર કર્યું છે તો એ આપણને ખ્યાલ જ છે કે કઈ વિગતો મૂડી દેવા બાજુ આવે ને કઈ મિલકત લેણા બાજુ આવે. પણ અહીંયા એક જે નવું ખાતું તૈયાર કરવાનું છે, પુનઃમૂલ્યાંકન ખાતું, અને નફા નુકસાન. જો અહીંયા આપણે ભાગીદારના મૂડી ખાતા ખાસ તૈયાર કરવાના છે પણ ત્યાં વાર્ષિક હિસાબોની કરતાં થોડાક અલગ છે, અને એ અલગ છે એ શેને લીધે, તો કે પાઘડીને લીધે. અહીંયા જો નવો ભાગીદાર આવશે ને તો જૂના ભાગીદાર કહીને એમને વેલકમ ન કરી લે કે વેલકમ. એણે અહીંયા ભાગીદાર થવા માટે અમુક મૂડી તરીકે રકમ લાવવી પડશે, એટલા માટે કે એને મિલકતમાં હિસ્સો મળે, અને પાઘડીની રકમ લાવવી પડશે એટલા માટે કે એને નફામાં હિસ્સો મળે, બરાબર? કારણ કે નવો ભાગીદાર આવશે તો એને જે પેઢી ચાલુ છે એની મિલકતમાં હિસ્સો જોતો હશે અને નફામાં હિસ્સો જોતો હશે. તો એના માટે જે રકમ જૂના ભાગીદારો તરફથી નક્કી કરવામાં આવશે કે એને મૂડી તરીકે કેટલી રકમ લાવી અને પાઘડી તરીકે કેટલી રકમ લાવી. પાઘડી તરીકે રકમ લાવશે એ કોણ લઈ જશે? જૂના ભાગીદારો. શા માટે? તો કે એ નવા ભાગીદારને પોતાના ભાગમાંથી એનો ભાગ આપે છે. એટલે માની લો, એક એક્ઝામ્પલ આપો કે જૂના ભાગીદારનો ભાગ હતો, બરાબર, એક દ્વિતીયાંશ, બેયનો સરખો હતો અથવા તો બબે ભાગ હતો, બરાબર? હવે બેયમાંથી અડધો ભાગ જૂના ભાગીદાર છે એનો 2:2 ભાગ છે, કે 1:1 જે રાખીએ સરખું પ્રમાણ હોય એટલે કોઈ ફેર પડે નહીં. એમાંથી હવે અડધો એને આપી દે એટલે હવે ત્રણેયનું શું થઈ ગયું? અડધો થઈ ગયું, આ બેયને ઘટ્યો એટલો. તો એ ભાગ ઘટે છે એટલે એના પ્રમાણમાં એ શું લે છે? નવા ભાગીદાર પાસેથી પાઘડી લે છે. અને આ જ મહત્વનો મુદ્દો છે અહીંયા પાઘડીનો. હવે પાઘડીની 3-4 રીતો જોઈએ આપણે. તો
જ્યારે નવો ભાગીદાર દ્વારા ખાનગી રીતે પાઘડી આપવામાં આવે, એટલે કે જેની કોઈ ચોપડે નોંધ કરવાની નથી અને બારોબાર જૂના ભાગીદાર સાથે સેટલમેન્ટ આપણે કહીએ ને એ કરી લઈ બરાબર, તો ત્યારે તમારે કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં. એવો શબ્દ હોય કે ખાનગી રીતે પાઘડી આપી દીધી કે બારોબાર પાઘડી આપી દીધી, ત્યારે તમારે કોઈ પણ પ્રકારની નોંધ કરવાની થતી નથી. પરંતુ જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં કે અન્ય સ્વરૂપે લાવે અને તે ધંધામાં રાખી મૂકવામાં આવે, જો બે વસ્તુ કીધી, કાં તો રોકડમાં લાવશે અને કાં તો અન્ય સ્વરૂપે. અન્ય સ્વરૂપે એટલે શું? તો કે ધંધામાં ફર્નિચર લાવ્યો બરાબર, ધંધામાં યંત્રો લાવ્યા, ધંધામાં કોઈ વાહન લાવ્યું, આ અન્ય સ્વરૂપ થયું. અને રોકડમાં લાવે ત્યારે હવે એના માટેની જે નોંધ કરવાની છે, નોંધના આધારે આપણે શું કરવાનું છે, એની અસર આપવાની છે. તો જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડમાં લાવે, એટલે કે રોકડા લાવે છે, માની લો કે નવા ભાગીદારને લાવવાની પાઘડી 12,000 રૂપિયા નક્કી થઈ અને એ રોકડમાં લાવે છે, તો કઈ રીતે અસર આપશું? વિદ્યાર્થી જુઓ, રોકડ કે બેંક ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. ક્યાં ભાગીદાર? જૂના ભાગીદાર. માની લો કે એ અને બી બે ભાગીદારો છે અને સીને પ્રવેશ આપે છે, તો જ્યારે નવો ભાગીદાર આવે છે ત્યારે આપણે પહેલાં એને રોકડ કે બેંક ખાતે ઉધાર કરીએ છીએ, પહેલાં પાઘડીના પ્રીમિયમ ખાતે શું કરીએ છીએ, જમા, અને પછી આપણે એની જે બીજી નોંધ આપીએ છીએ એ શું આપીએ છીએ. જો બે નોંધ આવી, પહેલાં તો જે આવ્યું એ રોકડ સ્વરૂપે જ આવે છે, એટલે રોકડ ખાતે કે બેંક ખાતે ઉધાર શું આવ્યું, તો કે પાઘડીનું પ્રીમિયમ, એટલે આપણે એ જમા કરી. હવે એ પાઘડી કોને આપીએ છીએ? તો કે જૂના ભાગીદારોને આપીએ છીએ. ક્યાં પ્રમાણમાં? તો જો ખાસ ક્યાં પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. અહીંયા આ જ પ્રમાણ ત્યાગનું જરૂર છે અને એ માટે જ આપણે દાખલામાં સૌ પ્રથમ ત્યાગનું પ્રમાણ શોધવું પડે છે. જો ક્યાંય ત્યાગનું પ્રમાણ દાખલાની અંદર રકમમાં આપેલું હશે નહીં. અહીંયા મહત્વની વસ્તુ પ્રવેશના દાખલાઓમાં હોય તો એક જ છે, ત્યાગનું પ્રમાણ શોધવું. ત્યાગનું પ્રમાણ મળશે, પાઘડીનો યોગ્ય રીતે તમે એનો વિભાજન કરશો, વહેંચણી કરશો, તો જ દાખલાનો જવાબ આવશે બરાબર. એટલે અહીંયા એ બહુ ખાસ ધ્યાન રાખવું. કોની વચ્ચે વેચીએ છીએ આપણે પાઘડી? તો કે જૂના ભાગીદારો વચ્ચે, એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. અને હા, દાખલો જ્યારે ગણો છો તમે, આ જો વિભાગ આપણે એની અંદર જ પૂછાય છે, 8 ગુણનો આ દાખલો બરાબર, અને 1 ગુણની થિયરી પૂછાય છે તમારે વિભાગ બીની અંદર. 9 ગુણનો અહીંયા ભારાંક છે આ ચેપ્ટરનો, 8 ગુણનો ફરજિયાત દાખલો હોય જ છે પ્રવેશનો ગણવાનો, અને બહુ ઇઝી હોય છે. માત્ર અહીંયા કયું પ્રમાણ આપણે ધ્યાન રાખવાનું છે? તો કે ત્યાગનું. ત્યાગનું પ્રમાણ મળી જશે એટલે બીજી વિગતો તમે આરામથી મૂકી શકશો. થોડુંક પ્રેક્ટિસ કરજો આની અંદર એટલે આવડી જશે તમને. ત્યાર પછી હવે જુઓ, નવા ભાગીદારના પ્રવેશ વખતે જૂના ભાગીદારોના ચોપડે, એટલે કે ઓલી પાક્કા સરવૈયામાં પાઘડી આપી હશે, રકમ જોવો ને, એટલે મિલકત લેણા બાજુ પણ પાઘડી આપી હશે અને એક હવાલામાં પાઘડી આપી હશે. વિદ્યાર્થીઓ ઘણીવાર મિસ્ટેક કરતા હોય કે બે પાઘડી છે તો શું કરવું. ક્યારેક ઓલા મેં પુનઃમૂલ્યાંકન ખાતું શીખડાયું હોય ને, તો એ બે પાઘડીમાં મિક્સિંગ કરી નાખે. તો અહીંયા ખાસ જોજો કે પ્રવેશ વખતે, એટલે કે રકમમાં, આપણે સાદી ભાષામાં બોલીએ ને તો રકમની અંદર જે પાઘડી પાક્કા સરવૈયામાં આપી હોય એ પાઘડી તમારે જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં માંડી વાળવી. એટલે હું સરળ ભાષામાં કહું ને તો ભાગીદારના મૂડી ખાતા તૈયાર કર્યા હોય ને, એની ઉધાર બાજુ તમારે રકમની અંદર જે પાઘડી મિલકત લેણા બાજુ આપેલી છે એ કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂના ભાગીદારોને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ આપી દેવી. જો અહીંયા એક મિસ્ટેક નહીં કરતા, ઘણા વિદ્યાર્થીઓ છે ને અહીંયા જે ભૂલ કરતા હોય છે કે બે પાઘડીમાં મિક્સિંગ થઈ જાય કે ભાઈ આ પાઘડી તો જમા બાજુ આવી અને આ પાઘડી કેમ ઉધાર બાજુ, તો ઉધાર બાજુ જે પાઘડી આવે ને એ આ કે રકમની અંદર પાક્કા સર્વેમાં આપ્યું હોય ને એ, એની આમ નોંધ શું થાય? જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા બરાબર. હવે જો આપણે આટલી થિયરી જોઈને હવે ત્યાર પછી આપણે સ્વાધ્યાયના મેં 8મું અને 9મું આ બે બરાબર દાખલા કરાવેલા છે તમને, અને ત્યાર પછી હું આજે તમને 11 નંબરનું ઉદાહરણ કરાવું છું. સ્વાધ્યાયનું 11 નંબરનો દાખલો કરાવું છું. અને જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે જે અઘરા અઘરા હવાલાઓ છે એનું મેં આખું તમને જ્યારે સમજાવેલું છે બરાબર,
તો હવે તમારે બધા દાખલા સ્વાધ્યાયના આ પ્રમાણે તૈયાર કરવાના છે. આપણે આ માધ્યમથી જેટલું ક્લાસરૂમની અંદર કરાવી શકતા હોય એટલું તો આપણી મર્યાદા આવી જાય છે, પરંતુ તમારી કોઈ મર્યાદા નથી. ઘરે બેઠા તમે જેટલી તૈયારી કરશો એટલું તમે કામ કરી શકશો. તો અહીંયા આપણે બુક લઈને બેસો વિદ્યાર્થી, અને આપણે અહીંયા સ્વાધ્યાયનો 11મો દાખલો છે એ તૈયાર કરીએ છીએ. બરાબર, હું સમજાવું છું. આપણે ક્રમશઃ એક પછી એક વિગતો જોતા જશું અને આપણે તૈયાર કરતા જશું. આની પહેલા મેં જે તમને બે દાખલા કરાવ્યા છે એમાં મેં તમને એક એક ખાતું તૈયાર કરાવી અને એ રીતે સમજાવ્યું છે. આજે મેં ચારેય ખાતા એક સાથે લીધા છે અને હું સમજાવું છું. બરાબર, મેં ત્યારે તમને કીધું હતું ને અત્યારે કહું છું કે વિદ્યાર્થીની પોતાની પણ એક પદ્ધતિ હોય છે કે એને કઈ રીતે સમજાય છે. જો તમને એમ લાગે કે ચારેય ખાતા એક સાથે તૈયાર કરીને આપણે સરળતાથી સમજી શકીએ છીએ, મને તો આ જ વસ્તુ ગમે છે. બરાબર, અને એક એક પણ તૈયાર કરી શકો છો. તો હવે આપણે સાથે ટેક્સ્ટ બુક રાખશું, કારણ કે આપણે રકમ તો જોવી પડશે. તો ક્રમશઃ આપણે જોતા જઈએ તો અહીંયા ભાગીદારો કેટલા છે આપણા? બે, પ્રેરણા અને પિયુષ. અને નવો ભાગીદાર જે આવે છે એ કોણ છે? પોઈણી. મેં આની પહેલાં તમને જે દાખલો કરાવ્યો છે એની અંદર મેં તમને ગણતરી કરતાં શીખડાવ્યું હતું કે ત્યાગનું પ્રમાણ કઈ રીતે આપણે શોધવું, એટલે અહીંયા ફરીથી હવે એ વસ્તુ હું રિપીટ કરતી નથી. બરાબર, અહીંયા જો પોઈણીને નફામાં 1/5 ભાગ આપવાની શરતે જ આપણે પ્રવેશ આપીએ છીએ, એટલે કુલ ભાગ એક ધારી અને એમાં આપણે પોઈણીનો ભાગ બાદ કરી અને આ રીતથી આપણે ત્યાગનું પ્રમાણ શોધી શકીએ છીએ. બરાબર, તો હવે આપણે ક્રમશઃ પહેલું સ્ટેપ શું આવશે? હા બરાબર છે, હવાલા ટીક કરવાનો. હવાલા ટીક થઈ ગયા. હવે આપણે એક પછી એક વિગતો લેતા જઈએ. આપણે એક પછી એક વિગતો લેશું ને, એટલે સૌ પ્રથમ પહેલી વિગત કઈ આવશે આપણી? મૂડી. તો મૂડી ખાતા જુઓ, આપણે મૂડી ખાતા તૈયાર કર્યા છે. સૌ પ્રથમ પહેલી વિગત કઈ લીધી છે? બાકી આગળ લાવ્યા પ્રેરણા અને પિયુષ. હવે તમને એમ વિચાર થશે ને કે આપણે આગળના દાખલામાં તો નવા ભાગીદારનું ખાતું રાખ્યું હતું અને તમે નવનીતનો ઉપયોગ કરતા હોય, તમને ખબર હોય એની અંદર તમને પછી નવો ભાગીદાર આવે ને એનું અલગથી અહીંયા ભાગીદારના મૂડી ખાતામાં ખાતું નથી રાખતા. જો તમારે રાખવું હોય તો રાખી શકો અને ન રાખવું હોય તો એ ચાલે, કારણ કે એની તો સીધી મૂડી આવે છે અને રોકડમાં લાવતો હોય મૂડી. બરાબર, એટલે આપણે એની સીધી અસર ક્યાં આપીએ છીએ? બીજી રોકડ ખાતે. એની મૂડી આવી ગઈ 62,500. ક્લિયર મૂડી. ત્યાર પછી આપણે જોઈએ તો પહેલો હવાલો જ આપણે લીધો, કારણ કે આપણે મૂડીની સાથે પોઈણીની મૂડી એ લીધી છે, તો હારોહાર પહેલો હવાલો જ કમ્પ્લીટ કરી નાખીએ. તો પાઘડી પેટે કેટલા લાવે છે? 24,000. તો હવે આ પાઘડીની અસર કોને આપવાની થશે? આપણે જૂના ભાગીદારોને. ક્યાં પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. બરાબર ને, તો ત્યાગનું પ્રમાણ આપણી પાસે શોધેલું છે. કેટલું પ્રમાણ આવે છે ત્યાગનું આપણી પાસે? 1:3. બરાબર ને, તો હવે 1:3 પ્રમાણમાં 24,000 ભાગ પાડ્યા તો આપણે પાઘડીનું પ્રીમિયમ ખાતે જો અહીં ભાગીદારના મૂડી ખાતામાં 6,000 અને 18,000 આવી ગયા. ભાગ પાડતા આવડે છે આપણને બધાને. હા, હવે આમાં જે નવું આવે છે એ શું? તો કે પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરત ઉપાડી જાય. હવે આપણે ઓલા 24,000 60% ને આવું કાંઈ કરવાનું નહીં, પણ આપણે 24,000 ભાગ તો ઓલરેડી પાડી જ દીધા છે. એમાંથી દરેક ભાગીદાર પોતાની રકમમાંથી 60% ઉપાડી જાય છે. તો હવે અહીંયા પ્રેરણાના કેટલા છે? 6,000. એના 60% કરો એટલે કેટલા થાય? 6,000 × 6,000 = 3,600. જો અહીંયા આવી ગયા 3,600 રૂપિયા ઉપાડી જાય છે, એટલે એનો મતલબ શું? કે એની મૂડી એટલી ઘટી, ઘટે એટલે મૂડી ખાતે શું આવે? ઉધાર. બરાબર, એ જ રીતે પિયુષ, એ એના 60% રકમ ઉપાડી જાય છે, કેટલું થાય? બરાબર, 18 × 108 એટલે કે 10,800 એટલી એની મૂડી રકમ ઘટશે. એટલી ઘટશે તો ધંધામાં એટલી રોકડે ઘટશે. બરાબર ને, તો બીજી અસર ક્યાં આવશે? હવાલાની બે અસર હોય, એક અસર તો અહીંયા આપી દીધી એટલી એની મૂડી એ ઘટી અને હામે એટલી રકમ એ ઘટે. તો જો અહીંયા છે રોકડ ખાતાની જમા બાજુ વિદ્યાર્થીઓ છે ને ઘણીવાર ભૂલ કરતા હોય છે. અહીંયા એક અસર તો આપી દે પણ બીજી અસર જો અહીંયા નો આપે ને તો આપણું રોકડ ખાતાની બાકી કેવી આવે? ખોટી આવે. અને પછી રોકડ ખાતાની બાકી ખોટી આવે એટલે અહીંયા આપણો પાકા સરવૈયાનો જવાબ મળે નહીં. એટલે ખાસ જોજો કે બીજી અસર આપવાનું ભૂલતા નહીં. હવે અહીંયા આપણો પહેલો હવાલો કમ્પ્લીટ. પછી જોઈએ તો અનામત ભંડોળ. બરાબર, એની ઉપર કોઈ હવાલો છે?
અનામત ભંડોળ છે એ કોને આપવાનું હોય? આપણે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. તો જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે? તો જો અહીંયા જૂનું પ્રમાણ શોધવું પડશે. રકમની અંદર કીધું છે કે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. તો મૂડીનો મૂડી કેટલી છે? 50,000 અને 1,50,000. તો એને આપણે 4,40 ઉડાડી દઈએ. આ પ્રમાણ શોધતા એમ શીખવું છે. તો અહીંયા એ પ્રમાણ કેટલું મળશે આપણને? 1:3, બરાબર. તો હવે આપણે અનામત ભંડોળના ભાગ પાડ્યા 1:3 પ્રમાણમાં. તો કેટલું મળે છે આપણને અહીંયા? 7,500 પ્રેરણાના અને પિયુષના 22,500. પ્રવેશમાં આપણે ન જૂન જે નવો ભાગીદાર આવે છે ને એને આવી કોઈ વસ્તુ આપવાની હોય નહીં, કારણ કે આની ઉપર હક કોનો હોય છે? જૂના ભાગીદારનો જ. એટલે 3 ભાગ ન પડે, ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી લેણદારો. તો લેણદારનો હવાલો છે, જુઓ છે કેટલામો હવાલો છે? 4. શું કહે છે? કે લેણદારોને રૂપિયા 30,000 ચૂકવવા પડશે. તો 30,000 ચૂકવવા પડશે. તો કેટલા નહીં ચૂકવવા પડે? અહીંયા કુલ લેણદારો કેટલા આપેલા છે આપણને? 40,000. અને હવે 30,000 ચૂકવવાના હોય તો આપણને ફાયદો થયો કે નુકસાન? ફાયદો થયો, બરાબર ને. કેટલો ફાયદો થયો? 10,000. તો હવે ફાયદો થાય એટલે આપણે ક્યાં ખાતે લઈએ છીએ? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. જોવો છે લેણદારો ખાતે 10,000, સાથે સાથે જ લેણદારો આપણે મૂકી આવશું ક્યાં? તો કે મૂડી દેવા બાજુ, એટલે મિસ્ટેક ન થાય. આપણે અહીંયા બધા ખાતા એક સાથે તૈયાર કરીએ છીએ એટલા માટે અહીંયા આપણે મૂડી માટેની જગ્યા 4 લીટી છોડી દેશું. અને પછી આપણે અહીંયા લેણદારો ખાતે હવે કેટલા લખવાના રહ્યા? 30,000, બરાબર. ત્યાર પછી ચૂકવવાનો બાકી ખર્ચ. કોઈ હવાલો છે નહીં. તો અને પાકા સરવૈયામાં આપેલ રકમમાં એટલે 1,000 આવશે. ક્યાં? ચૂકવવાનો બાકી. એટલે શું થયું આપણું? દેવું. એટલે ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. ચૂકવવાના બાકી ખર્ચ આપ્યા 1,500 રૂપિયા. રેડી? મૂડી દેવા બાજુની વિગતો કમ્પ્લીટ. ત્યાર પછી ક્રમશઃ લઈએ આપણે મિલકત લેણા. તો મકાન. હવે જુઓ મકાનને હવાલો છે કેટલામો? 5મો. મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20% વધારો કરવો. તો મકાન છે એ 90,000 છે ને એના 15% આપણે વધારો કરીએ એટલે કેટલો થાય? બરાબર. તો અહીંયા જુઓ મકાનમાં આપણને આપેલો છે 15% વધારો, 13,500 વધારો કીધો છે. હવે અહીંયા મકાનની અંદર 90,000 + 13,500 એટલે કુલ રકમ વધારો કરીને કેટલી મૂકશું આપણે? 1,03,500 થઈ ગયું મકાનનું કમ્પ્લીટ. પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર તફાવત જ લેવાનો છે. કોઈ પણ પ્રકારની આવક થતી હોય એટલે જમા બાજુ ઘટાડો થતો હોય તો ઉધાર બાજુ અહીંયા મકાનની કિંમતમાં વધારો થાય છે, બરાબર. 13,500 સાથે સાથે ફર્નિચર લઈ લઈએ તો ફર્નિચર કેટલું છે? 17,500 અને 20% વધારો કીધો છે. તો જુઓ ફર્નિચરની અંદર 20% એટલે કેટલું થાય? 3,500 વધારો થયો. 17,500 + 3,500 એટલે કુલ કિંમત કેટલી થશે અહીંયા ફર્નિચરની? 21,000. સાથે જ બે અસર આપતા જશો એટલે આપણે પછીથી ભૂલી ન જઈએ. ત્યાર પછી છે યંત્રો. તો હવે યંત્રોની અંદર પણ આપણને કીધું છે, જો કેટલામો હવાલો છે યંત્રોનો? 2. સ્ટોક અને યંત્રોની બજાર કિંમત અનુક્રમે 20,000 અને 1,20,000 છે. તો હવે અહીંયા પહેલાં આપણે સ્ટોક લઈ લઈએ, બરાબર. તો સ્ટોક કેટલો આપેલો છે આપણને? 17,500. 17,500ની અંદર સ્ટોકની બજાર કિંમત કીધી તમને 20,000 રાખવાની કીધી. 17,500 ચોપડે કિંમત આપી છે ને 20,000 અહીં હવાલાની એટલી બજાર કિંમત કહેવાય, 20,000 આપી છે. તો સ્ટોકમાં શું થયું? અહીંયા વધારો થયો, બરાબર. કેટલો વધારો થયો? તો કે 20,000માંથી 17,500 બાદ કરીએ એટલે 2,500 રૂપિયાનો શું થયો? અહીંયા વધારો. જો અહીંયા દર્શાવ્યો છે અને પાક્કા સરવૈયામાં મિલકત લેણા બાજુ કેટલી કિંમત લેશું સ્ટોકની આપણે? તો કે 20,000 મૂકી છે, બરાબર. હવે આપણે સાથે સાથે યંત્રો લઈ લઈએ. તો યંત્રોની કિંમત પાક્કા સરવૈયામાં એટલે કે ચોપડે કિંમત કેટલી આપેલી છે? 1,07,500 અને કીધી છે કેટલી બજાર કિંમત લેવાની આપણને? 1,20,000. તો શું થયું કહેવાય? વધારો. કેટલો વધારો થયો આપણે યંત્રોમાં? તો કે 12,500 છે અહીંયા વધારો. યંત્રોની કિંમત કેટલી લેશું મિલકત લેણા બાજુ? 1,07,500 + અહીંયા આપણને વધારો આવ્યો 12,500 એટલે કુલ કિંમત કેટલી લેશું? 1,20,000. તમે સીધા પણ મૂકી શકો અને અંદર સરવાળો કરીને પણ મૂકી શકો, તમારી પદ્ધતિ, બરાબર.
ત્યાર પછી છે દેવાદારો. દેવાદારનો હવાલો છે, જુઓ મિત્રો કેટલામો છે, ત્રીજો. દેવાદારો કુલ કેટલા આપ્યા? 30,000. એની ઉપર શું કીધું છે તમને? 10% ઘાલખાદ રાખો. એટલે કેટલી? 30,000ના 10% કેટલા? 3,000. પછી એની ઉપર શું કીધું? 2% વટાવ અનામત. કોનું 2%? તો કે 30,000માંથી 3,000 બાદ કરે ને જે કિંમત મળી આપણને 27,000, એના 2%, એટલે કેટલી રકમ થશે? 540. હવે આપણે 27,000માંથી 540 બાદ કરીએ એટલે આપણને અહીંયા નેટ કિંમત કેટલી મળે છે? 26,460. પણ હવાલો છે એટલે બે અસર થશે. તો દેવાદાર ઉપર આ બે વસ્તુ છે એ આપણું શું થયું? નુકસાન થયું. એટલે નુકસાન થયું એટલે કઈ બાજુ જશે? તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ગાલખાદ અનામત અને વટાવ અનામત છે બે વિગતો આપણી પાસે. બરાબર અહીં સુધી સમજાય છે? સરસ, ચાલો આગળ વધીએ આપણે. તો હવે રોકડ અને બેંક. તો રોકડ અને બેંક આપણી પાસે કેટલી છે? 8,250. ક્યાં લખશો આપણે? રોકડ અને બેંક ખાતામાં બાકી આગળ લાવ્યા લખ્યું છે 8,250. પછી પોઈણીની મૂડી આવી હતી આપણી પાસે 62,500. પછી પાઘડી હેમાં લાવ્યો છે એ રોકડમાં જ લાવ્યો છે, ધંધામાં રોકડ આવી એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે આપણે ઉધાર બાજુ 24,000 મૂક્યા. બરાબર, હવે અહીંયા જમા બાજુ આપણે રકમ લખેલી જ છે. કઈ રકમ લખેલી છે? તો કે પ્રેરણા અને પિયુષ જે પાઘડીની રકમ ઉપાડી ગયા હતા એ. બરાબર, હવે આપણે ખાતામાં કમ્પ્લીટ થઈ ગયું. હવે બાકી રહે છે મળવાની બાકી આવક. હવે મળવાની બાકી આવક હવાલામાં આપેલી છે, સોરી તમને હવાલો નથી પણ અહીંયા શું આપ્યું છે? રકમની અંદર આપેલું છે. બરાબર, તો આની કેટલી અસર આવશે? હવાલામાં હોય ત્યારે આપણે બે અસર આવે પણ અહીંયા તો એક જ આપી છે આપણને પાકા સરવૈયામાં, તો એક જ અસર આવશે. અને ક્યાં આવશે મળવાની બાકી છે એટલે આપણું શું થયું? લેણું. લેણું એટલે કઈ બાજુ? તો કે મિલકત લેણા બાજુ મળવાની બાકી આવક. બરાબર, હવે અહીંયા મૂડી દેવાની મિલકત લેણા બાજુની બધી વિગતો કમ્પ્લીટ. હવે આપણે હવાલા જોઈ લેવાના, કે કોઈ સ્વતંત્ર હવાલો રહી નથી જતો ને કે જે આને અસર નહોતો કરતો. તો પહેલો હવાલો આપણે જોવાઈ ગયો, બીજો જોઈ લીધો, ત્રીજો જોઈ લીધો, ચોથો જોઈ લીધો, પાંચમો જોઈ લીધો, છઠ્ઠો. બરાબર છે, છઠ્ઠો રહી ગયો હતો ને. હવે એ છઠ્ઠો શું આવશે? તો કે 460 મજૂરીના ચૂકવવાના બાકી છે જે ચોપડે નોંધા નથી. બરાબર, તો કેટલી અસર આવશે? બે. એક તો ચૂકવવાનું બાકી એટલે આપણું શું થયું? દેવું અને ખર્ચ. બરાબર, તો ક્યાં લખશું આપણે? એક આપણો ખર્ચ થયો એટલે મજૂરી ખાતે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, અને બીજું શું થયું આપણું? દેવું એટલે મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી 460. જુઓ હવે છે કોઈ વિગતો બાકી આપણે આ પાકા સરવૈયામાં કે હવાલામાં? ના, એક કોઈ બાકી રહેતી નથી. તો ક્રમશઃ આપણે એક પછી એક ખાતું બંધ કરતા જઈએ. તો પહેલું ખાતું ક્યું બંધ કરશું આપણે? પુનઃમૂલ્યાંકન ખાતું. પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો અહીંયા આપણને જમા બાજુનો સરવાળો મોટો મળે છે. કેટલો? 42,000. 42,000 આ બાજુ લાવીએ, અહીંયા આપણને તફાવતની રકમ મળી કેટલી? 38,000. જુઓ થોડાક અક્ષરો નાના દેખાય છે પણ આપણે સમજાઈ જાય છે, વાંધો નહીં આવે. બરાબર, અહીંયા આપણે 1:1 પ્રમાણમાં આપણને આ પ્રમાણ મળ્યું કેટલું? બરાબર, 1:3 પ્રમાણ છે. બરાબર, આ તો આપણે મૂડીને નફાનું પ્રમાણ છે, આપણે અહીંયા ત્યાં લઈએ તો 1:3 પ્રમાણ આપણને મળ્યું છે. બરાબર, તો 1:3 પ્રમાણમાં ભાગ પાડીએ તો અહીંયા કેટલા મળશે આપણને? પ્રેરણાના 9,500 અને પિયુષના 28,500. ક્યાં લઈ જશું આપણે એને? તો કે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. જુઓ અહીંયા છે 9,500 અને 28,500. હવે કયું ખાતું બંધ થશે? મૂડી ખાતું. ભાગીદારના મૂડી ખાતાની બાકી શોધતા આપણે શીખી ગયા છે, વાર્ષિક હિસાબોમાં જેમ શોધીએ છીએ એમ જ શોધવાની છે, એનાથી કોઈ નવું છે નહીં. તો અહીંયા આપણે જે બાકી શોધીએ છીએ એ જ રીતે આપણને આખર બાકી મળે છે. આને શું કહીએ આપણે? આખરની મૂડી પણ કહીએ. પ્રેરણાની મળે છે 69,400, પિયુષની મળે છે 2,08,200. આપણે અહીંયા ત્રીજો ભાગીદાર જે છે પોઈન્ટ એનું આપણે ખાતું નથી રાખ્યું પણ એની સીધી મૂડી આપણે ક્યાં લઈ આવશું? અહીંયા મૂડી દેવા બાજુ. આ બે મૂડી ક્યાં લઈ જશું? હવે આપણે મૂડી દેવા બાજુ લઈ જશું અને પોઈણીની સીધી મૂડી આપણે અહીંયા લખશું એટલે પ્રેરણા, પિયુષ અને પોઈણી કુલ મૂડી ધંધાની કેટલી થઈ? 3,40,100. બરાબર,
મૂડી ખાતું કમ્પ્લીટ. હવે કયું ખાતું આવવાનું? તો કે રોકડ અને બેંક. રોકડ અને બેંક ખાતાની કઈ બાજુ આપણે સરવાળો વધુ દેખાય છે? તો કે ઉધાર બાજુ. બરાબર, ઉધાર બાજુ સરવાળો કેટલો મળે છે? 94,750. એમાંથી આપણી પાસે આ બે વિગતો બાદ કરીએ છીએ જે પાકડી લઈ ગયા હતા જૂના ભાગીદારોએ. છેલ્લી રોકડ ખાતાની બાકી કેટલી મળે છે આપણને? 80,350. રોકડ ખાતાની બાકી છે એટલે મિલકત થઈ. આપણે ક્યાં લઈ જશું? મિલકત લેણા. જો અહીંયા છે આપણી રોકડ ખાતાની બાકી 80,350 લખેલી છે ને, કમ્પ્લીટ. હવે કોઈ બાબતોની કોઈ પણ ક્યાંય અસર બાકી છે નહીં. તો હવે બે બાજુના સરવાળા કરીએ. જો વિદ્યાર્થીઓ પેપર જોવા જાઓ ને ત્યારે ખાસ છું કે તમે અહીંયા ત્રણેય મૂળિત લખી નાખ્યું હોય પછી અહીં ટોટલ 12 કરતા ભૂલી જાઓ છો. તો જ્યારે પરીક્ષામાં ચેક કરતા હોય ને ત્યારે અહીંયા ટોટલની ટીક આપવાની હોય. એટલે આ ખાસ જોજો કે ઉતાવળમાં તમે રકમ અંદર લખી હોય એનો સરવાળો 12 કાઢતા ભૂલી જાઓ નહીં. આનું ખાસ રાખવું. અહીંયા આપણે બે બાજુના સરવાળા કરીએ તો કેટલો મળે છે આપણને? 372,060. બરાબર. તો હવે તમને હું આ દાખલો ફરીથી એક એક સ્લાઇડ સિંગલ બતાવું કે જેનાથી તમે જોઈ શકો. બરાબર, એક સાથે મેં ચારે એટલા માટે લીધા કે આપણે આ રીતે પણ તમે દાખલો ગણી શકો. અને જો આપણે એક અહીંયા થોડીક એક સાથે આપણે બોર્ડનો ક્યારેક પ્રશ્નો થતા હોય છે કે એક સાથે ચારમાં કરીએ તો અક્ષરો થોડાક નાના પડી જાય. અહીંયા તમને ક્રમશઃ એક પછી એક સ્લાઇડ જુઓ તો પુનઃમૂલ્યાંકન ખાતું મેં જે તમને ઓલામાં ના સમજાણું હોય તો તમે આમાં જોઈ શકો છો. બરાબર, નેક્સ્ટ તમે જોયો તો ભાગીદારના મૂડી ખાતા. અહીંયા હજી પણ કહું છું કે તમારે અહીંયા પોઈણીનું મૂડી ખાતું એટલે કે નવા ભાગીદારનું રાખવું હોય તો રાખી શકો, ન રાખો તો કોઈ ભૂલ ગણાય નહીં. ત્યાર પછી તમે જોવો રોકડ ખાતું કે બેંક ખાતું. બરાબર, આપણે બધી વિગતો આપી છે, બાકી કાઢેલી છે. તો ફરીથી તમને ઓલામાં કોઈ ન દેખાણા હોય કે એવું કોઈ પ્રશ્ન થયો હોય તો તમે આનો અભ્યાસ કરી શકો છો ફરીથી. અને આ છે પ્રવેશ બાદનું દરેક વિગતો યોગ્ય રીતે આપેલી છે. તમે સરસ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આની પછીના દાખલાઓ આપ્યા છે એનો ઘરે સરસ રીતે અભ્યાસ કરજો અને ગણતરી કરજો. ઓકે.